નમસ્કાર લોકસત્તા જનસત્તા સાથે હું છું સપન ઉપાધ્યાય વડોદરા શહેરની અંદર જે પ્રમાણે શ્રાવણ માસની પૂનમ એટલે કે રક્ષાબંધનનો તહેવાર ઉજવાય છે એ જ રીતે હવે વડોદરા શહેરની અંદર પોલીસની સી ટીમ એટલે કે પોલીસ વિભાગ દ્વારા સી ટીમ જે કરવામાં આવી છે જેની મહિલાઓ છે મહિલાઓ દ્વારા બ્રાહ્મણોને હાલ રાખડી બાંધીને આજે રક્ષાબંધનનો તહેવાર છે તેની ઉજવણી હાલ કરવામાં આવી રહી છે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે કે મીઠાઈ ખવડાવીને ભાઈ અને બહેનનો જે પવિત્ર સંબંધ છે જે પવિત્ર સંબંધની હાલ અત્યારે આગળ ઉજવણી કરવામાં આવી રહી છે વડોદરા શહેરની અંદર પોલીસ વિભાગની મહિલાઓ દ્વારા અત્યારે બ્રાહ્મણોને રાખડી બાંધીને હાલ પવિત્ર તહેવાર આજે છે એ ઉજવવામાં હાલ અત્યારે આવી રહ્યો છે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે દર્શક મિત્રો હું આપને કહેવા માંગીશ કે આ જે તહેવાર છે રક્ષાબંધનનો ખૂબ મોટો તહેવાર કહેવામાં આવે છે ભાઈ બહેનનો આ પવિત્ર દિવસ શ્રાવણ માસની પૂનમ એટલે કે રક્ષાબંધન કહેવાય છે અને ભગવાન ખુદ જાતે ધરતી પર આવ્યા હોય એ પ્રમાણેનો આ દિવસ ઉત્સાહ મનાવવામાં આવતો હોય છે ભાઈ બહેનનો આ પવિત્ર તહેવાર આપ જોઈ રહ્યા છો કે પોલીસ અને પોલીસ વિભાગની બહેનો એટલે કે સી ટીમ દ્વારા અને બ્રાહ્મણો સાથેની જે રક્ષાબંધન છે હાલ આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે એ પ્રમાણે જોઈ રહ્યા છો કે બ્રાહ્મણો પણ સી ટીમને હાલ અત્યારે જે મહિલા છે અને આશીર્વાદ આપીને રાખડી રક્ષા બાંધી છે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે રક્ષા તો રક્ષા કહેવાય છે જે ભાઈ બહેનને બાંધે કે બહેન ભાઈને બાંધે એમ જોવા જાય તો ભાઈ બહેન એકબીજાને રક્ષા માટેનો આ એક પવિત્ર ધાગો કહેવામાં આવે છે આ ધાગાને ખૂબ મહત્વ માનવામાં આવતું હોય છે કે દુર્ગાયુ માટે આ એક રક્ષાનો ધાગો બાંધવામાં આવતો હોય છે આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો એ પ્રમાણે જે પ્રમાણે છે જોઈ રહ્યા છો એ પ્રમાણે કે અને વાત પણ કરવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતે રક્ષાબંધનનો આ પવિત્ર તહેવાર ઉજવવાનો વાત કર્યો છે જે પ્રમાણે વડોદરા પોલીસ કમિશનર ની જે સી ટીમ છે એમના દ્વારા અત્યારે બ્રાહ્મણો સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવ્યો છે શું કહેશો આજે વડોદરા પોલીસ કમિશનર ની સી ટીમ એટલે કે મહિલાઓ અત્યારે પોલીસની અંદર તમામે તમામ લોકોની રક્ષણ કરતી હોય છે અને ભાઈને પ્રાર્થના કરવા માટે જે રક્ષાબંધન બાંધવા માટે આપની પાસે આવી હતી પોલીસ કમિશનરની જે સી ટીમ છે શું કહેશો દર વર્ષે અહીંયા આગળ જેમ પંડ્યા હોલની અંદર મોટી સંખ્યાની અંદર બ્રાહ્મણો આવી અને જને બદલે છે આપ જાણો છો કે આજે પવિત્ર દિવસ છે શ્રાવણ મહિનો ચાલે છે અને એમાં રક્ષાબંધન એટલે બહુ મોટો તહેવાર કહેવાય અને બ્રાહ્મણો માટેનો આ શ્રેષ્ઠ દિવસ એની અંદર આજે જ્યારે સી ટીમ આવી છે સી ટીમ એટલે સમાજનું રક્ષણ કરતા પોલીસ જે બહેનોને અત્યાચાર થઈ રહ્યા સમાજના સિનિયર સિટીઝન પર અત્યાચાર થઈ રહ્યા છે અને બહેનો જ્યારે અહીંયા અમને રાખડી બાંધવા આવી હોય અને એમને અમારી જોડે રક્ષા બાંધી અને અમને જે એમને આજે બ્રહ્મ સમાજ મહત્વ વધાર્યું અને બ્રહ્મ સમાજની એમ કહેવાય કે એક આજની અનોખો પ્રસંગ થઈ ગયો અમારા માટે અને એ જ્યારે આવીને રક્ષા બાંધી છે તો અમે આજે એમને પ્રાર્થના કરીએ કે બહેનોની બી રક્ષા થાય અને અમારા હૃદયોને જે આપી છે બધાનો હૃદય ઉપર અમારો બધાનો પ્રેમભાવ રહે અને સમાજ આ રીતે જ આગળ આવતો રહે અને સમાજની રક્ષા માટે આવી બહેનો આગળ ને આગળ આવે એ આજના દિને શુભેચ્છા ખાસ આજે જે પ્રમાણે હવે સી ટીમના જે પીએસઆઈ બહેન છે એમની સાથે વાત કરીશું બેન આજે બ્રાહ્મણો સાથે ખાસ રક્ષાબંધનનો તહેવાર છે આપ ખુદ રક્ષણ કરવા માટે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવો છો અને આજે બ્રાહ્મણોને રાખડી બાંધીને ભાઈ બહેનનો એક સંબંધ છે એનું આયોજન કર્યું છે શું છે આજે માનનીય શ્રી સીપી સાહેબ તરફથી અને વડોદરા સી ટીમ તરફથી અમને સૂચન કરવામાં આવેલું હતું કે આપણે જે સી ટીમની રચના કરી છે સિનિયર સિટીઝન છે નાના બાળકો છે અને વૃદ્ધો મહિલાઓ ની રક્ષા માટે સી ટીમ દરેક 24 કલાક એ તત્પર હોય છે અને એમને સારામાં સારી રીતે કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે અને વર્ષો તો આખું વર્ષ તો અમે એમને કામ કરીએ જ છીએ તેમ છતાં બી એક રક્ષાબંધનના પવિત્ર તહેવારે એમના આશીર્વાદ બી પોલીસને મળે અને એમને
અમારા તરફથી જે બી રક્ષણ પ્રોટેક્શન પૂરું પાડવાનું હોય અને વર્ષો સુધી અમને એમને કોઈ પણ તકલીફ ના પડે એ રીતે અમે આ ફરજમાં અમારી સારામાં સારી રીતે નિભાવી શકીએ એવા આશીર્વાદ બ્રાહ્મણો તરફથી અમને મળે તે માટે અમે ખૂબ જ આભારી છીએ. અને જે આ પર્વ છે અને એના પર્વ અનુસંધાને એક બ્રાહ્મણોની જનોઈ વિધિનું બી અત્યારે આજે રક્ષાબંધનના પવિત્ર તહેવારે હતું તે અનુસંધાને અમારે તો એક સી ટીમ તરીકે સિનિયર સિટીઝનને રાખડી બાંધવાની હતી, પરંતુ એક સારું થઈ ગયું કે એક સુમેળ થઈ ગયો કે બ્રાહ્મણના મંત્રોચ્ચાર સાથે અમારે રાખડી બંધાઈ ગઈ છે બધા સિનિયર સિટીઝન ભાઈઓને, અને એમને કોઈ પણ તકલીફ ના થાય અને એમનું આયુષ્ય વધે એ જ અમારા તરફથી આશા છે. અને ધન્યવાદ. જે પ્રમાણે બેને કીધું કે ભાઈ બહેનોને જે સંબંધ છે એ પવિત્ર રહે, અને વડોદરા પોલીસ કમિશનર દ્વારા આદેશ કરવામાં આવેલા હતા કે ખાસ રક્ષાબંધનના દિવસે બનાવેલી જે સી ટીમ છે, પોલીસ કમિશનર દ્વારા બનાવેલી સી ટીમ જે રક્ષાબંધનના દિવસે વૃદ્ધોને અને નાના બાળકોને આ રક્ષક કરવાવાળી જે ટીમ છે જે ભાઈના રક્ષણ માટે પ્રાર્થના કરે એ પ્રમાણેનું આયોજન વડોદરા શહેરના પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યું હતું. અને આપ જોયું એ પ્રમાણે કે વડોદરા શહેરની અંદર પોલીસ વિભાગની સી ટીમ દ્વારા ભાઈ બહેનના રિશ્તાને એટલે કે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે. કેમેરામેન પ્રદીપ ચોબે સાથે સપન ઉપાધ્યાય, લોકસત્તા જનસત્તા, વડોદરા.